મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે મુખ્યમંત્રી શ્રીના હસ્તે અસંગઠિત ક્ષેત્ર અનઓર્ગેનાઇઝ સેક્ટર બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટેના ઈ નિર્માણ પોર્ટલ મોબાઈલ એપના લોન્ચિંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લો બન્યો સહભાગી કલેક્ટરાલયના સભાખંડ ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ નર્મદા જિલ્લામાં અસંગઠિત ક્ષેત્ર બાંધકામ શ્રમિકોના ઓનલાઈન નોંધણી માટેની કામગીરી હાથ ધરવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના જિલ્લામાં સુચારુ અમલ માટે જિલ્લા કલેક્ટર શ્રી શાહ દ્વારા આજે બેઠકનું આયોજન કરાયું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગઈકાલે ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં સંગઠિત ક્ષેત્ર અનઓર્ગેનાઇઝ સેક્ટર બાંધકામ શ્રમિકોની ઓનલાઈન નોંધણી માટેના ઈ નિર્માણ પોર્ટલ મોબાઈલ એપના યોજાયેલ લોન્ચિંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જિલ્લા પ્રશાસન તેમાં સહભાગી બન્યું હતું રાજપીપળા કલેક્ટરાલય ખાતેથી નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસ સરકારી શ્રમ અધિકારી શ્રી આર એમ બ્રહ્મભટ્ટ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર શ્રી વિશાલ વસાવા કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા મેનેજર શ્રી દિલીપભાઈ વસાવા આઈટીઆઈના આચાર્ય શ્રી બી ડી પટેલ જનસંપર્ક અધિકારી શ્રી એચ કે ગઢવી વગેરે પણ જિલ્લા કલેક્ટરશ્રીની સાથે ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયેલ ઉપરોક્ત કાર્યક્રમ લોન્ચિંગ બાદ નર્મદા જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસઆઈએ નર્મદા જિલ્લામાં યુ વિન કાર્ડ તેમજ ઈ નિર્માણ પોર્ટલ